સમય છે ટેકનોલોજીનો, તો શિક્ષણને કોણ સ્ટોપ કરી શકે? હાલ લોકડાઉનની પરિસ્થિતિમાં પણ પાલિતાણા તાલુકાના ધોરણ 6-8ના બાળકો આપી રહ્યા છે દરરોજ ઓનલાઈન ટેસ્ટ, અને આ માટે પાલિતાણાના શિક્ષકોની અર્થાગ મહેનત રંગ લાવી છે. અડગમનના મુસાફરને હિમાલય પણ નડતો નથી. સમગ્ર ભારત જ્યારે લોકડાઉનની સ્થિતિમાં છે અને શાળાઓ પણ બંધ છે, ત્યારે બાળકોનું શિક્ષણ કાર્ય અટકી ન જાય તે માટે ભાવનગરના પાલિતાણાના શિક્ષકો દ્વારા શરૂ કરવામાં આવી છે ઓનલાઈન ટેસ્ટ. પાલિતાણાની ઓનલાઈન કસોટી ટીમના આયોજનથી તાલુકાની અને આજુબાજુની 37 જેટલી સરકારી પ્રાથમિક શાળાના ધોરણ 6-8ના વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહથી દરરોજ 8-8:45 ઓનલાઈન કસોટી આપે છે. આ માટે પાલિતાણા તાલુકાના નાની રાજસ્તરી કેવસારામાં ફરજ બજાવતા અશરફ બાવરિયા અને બહુમારી ભવન ભાવનગરમાં ફરજ બજાવતા સંજય વાઘેલા આ ઠારજ ગામના બે ઉત્સાહી યુવાનોના મનમાં વિચાર આવ્યો કે આ પરિસ્થિતિમાં બાળકોનું શિક્ષણ કાર્યનું શું. બંને ફોનમાં ચર્ચા કર્યા બાદ ઓનલાઈન કસોટી બનાવવા પર સંમત થયા અને જવાબદારી પોતાના સિરે લીધી. શરૂઆતમાં વાલીના વોટ્સએપ ગ્રુપ બનાવ્યા, ડેમો કસોટી તથા વિડીયો દ્વારા કઈ રીતે કસોટી આપવી તેની જાણ કરવામાં આવી અને શરૂ કરવામાં આવી ઓનલાઈન કસોટી. આ કસોટીમાં વિષયોની સાથે જનરલ નોલેજ પણ ભાષાદીપની કસોટીઓ લેવાય છે. લગભગ 40 જેટલા વિદ્યાર્થીઓ વાલી ગ્રુપમાં સવારે 10-30 કલાકે એકમોની જાણ કરી દેવામાં આવે છે. વિશાલ સાગઠિયા, જેડેસ્ટી, પાલિતાણા. ખાસ કરીને લોકડાઉન વચ્ચે કેવી રીતનું આખું આયોજન છે અને કેવો રીતનો પ્રતિસાદ મળી રહ્યો છે? સૌપ્રથમ તો હું એવું કહેવા માંગુ છું કે જે અડગમનના મુસાફરો હોય એને હિમાલય ક્યારેય નડતો નથી. અમારી ટીમ છે એ આજે ટેકનોલોજીને સાથે લઈ અને આ રીતે કામ કરી રહી છે કે દરેક બાળક છે, આજે મોટાભાગના વાલીઓ છે એ વોટ્સએપ અને સ્માર્ટફોનનો યુઝ કરી રહ્યા છે. તો મેં અને મારા મિત્રને સૌપ્રથમ એવો વિચાર આવ્યો કે ભાઈ આજે શિક્ષણ કાર્ય છે એના માટે આપણે શું કરી શકીએ. તો અમે બંનેએ ઓનલાઈન કસોટી બનાવવા માટેનું નક્કી કર્યું. સૌપ્રથમ અમારી સાથે બે શાળા ઉપર અમે આ પ્રયોગ છે એ કર્યો. ત્યારબાદ બીજી શાળાઓ છે એને પણ જાણ થઈ કે આ બંને શાળાની અંદર બાળકો છે એ ઓનલાઈન કસોટી આપે છે. ધીરે ધીરે તમામને અમારી કેન્દ્રવર્તી શાળાઓ હતી તે અમારી સાથે જોડાણી, ધીમે ધીમે તાલુકાના બીઆરસી હાર્દિકભાઈ ગોહિલ અને ટીપીઓ બેન શ્રી જ્યોત્સનાબા જાડેજા એણે પણ અમારા કાર્યની અંદર વધારે શાળા જોડાય એટલા માટે એણે પ્રયત્ન કર્યા અને લગભગ 3-4 કસોટીથી જ અમારી સાથે પાલિતાણા તાલુકાની 27 શાળાઓ છે એ જોડાઈ ગઈ. અને ત્યારબાદ બન્યું એવું કે ઘણા બધા કેન્દ્રવર્તી શાળાના આચાર્યશ્રીઓ અને શિક્ષકશ્રીઓએ આનો પ્રસાર એ રીતે કર્યો કે ધીમે ધીમે બીજા જિલ્લાની અંદર પણ આ વસ્તુનો ખ્યાલ આવવા માંડ્યો અને આજે લગભગ 43 જેટલી શાળાઓ છે એ અમારી સાથે જોડાણેલી છે. એની અંદર હું તમને કહું તો ખરેખર ખૂબ ગૌરવની વસ્તુ છે કે પંચમહાલની અંદર આવેલી નવા નંદીસર પ્રાથમિક શાળા ખૂબ એક્ટિવ શાળા છે, ગુજરાત લેવલે તેનું નામ છે. એણે પણ અમને આજે તેના વાલીઓના ગ્રુપની અંદર એડ કર્યા છે અને તેના પણ બાળકો છે એ આજે કસોટી છે એ આપે છે.